હરિદર્શન તો એના માટેનું ગીત છે, પણ આજે આટલી સરસ ચેરિટેબલ ટ્રસ્ટની પ્રવૃત્તિ જાણવામાં મારું મન તડપી રહ્યું છે. તો સંસ્થા જે ચેરિટેબલ ટ્રસ્ટ આટલું સુંદર કામ કરી રહ્યું છે, ટ્રસ્ટના ચેરમેનશ્રી, ટ્રસ્ટીગણ, અને આવી સુંદર જગ્યાએ આ શાળા કે જેને પ્રવૃત્તિને માટે એક વેન્યુ, એક સ્થળ પૂરું પાડ્યું છે, તો શાળાના સંચાલકો, શાળાના આચાર્ય બેન શ્રી મતી પારુલબેન, અહીંયા શરૂઆતમાં આપણો સંસ્થાનો પરિચય કરાવ્યો ઉર્મીબેન, અને ઉપસ્થિત આજના સ્પેશિયલ એટલે કે ડૉક્ટર સાહેબ ઠકરાલ સર, એમની રૂબરૂમાં અહીંયા આવવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું. અને એ કારણસર હું રોકાઈ ગયો હતો. હું સૌથી પહેલાં સવારે એટલે કે પહેલાં તો ઉદબોધન પૂરું કરી લઉં, પછી સૌ સજ્જનો, સન્નારીઓ, બાળકો, આ સંસ્થાનું આમંત્રણ સ્વીકાર્યા પછી ભૂલથી સાથે સાથે કે ભૂલથી એને સદનસીબ બીજું આમંત્રણ પર મેં સ્વીકારી લીધું કે અહીંથી નડિયાદથી આગળ કપડવન ગામ અને મારા બનેવી જે 94 વર્ષે ઘરમાં હરીફરી શકે છે, બહાર ઓછું જાય છે, એમનું ગામ વતી તરફથી બહુમાન થયેલું. હવે બનેવીનું બહુમાન થતું હોય અને શંખ જેવો સાળો હાજર ના હોય તો એમ થાય કે અમને કંઈ બનતું નહીં હોય. એટલે મેં પછી એ પણ તપાસ કરી કે દીપ પ્રાકટ્ય થઈ જાય તો મારા સેક્રેટરીને કહ્યું કે હેલિકોપ્ટર અહીંયા હોય, હેલિકોપ્ટરમાં મિનિસ્ટર જ જઈ શકે, જો આપણે 1-1.25 લાખ રૂપિયાનો ખર્ચો આવે તો અહીંથી ઉપડીને મારી હેલિકોપ્ટરની વ્યવસ્થા થાય છે તો 15-20 મિનિટમાં હું અહીંથી નીકળીને નડિયાદથી આગળ કપડવન ગામ છે ત્યાં પહોંચી જઈશ. એટલે બંને કામો અને સંસ્થા પ્રત્યેનું મારું રિસ્પેક્ટ એટલું બધું છે, મને વર્ણન કરવામાં આવ્યું કે આ સંસ્થા આટલું સુંદર રીતની કામગીરી કરી રહી છે. તો મારી દીકરી છે તે તો એકદમ દરવાજો રોકીને ઊભી રહી ગઈ. તમે હવે 80 વર્ષમાં મેં 2 દિવસ પર જ 5 ડિસેમ્બરે પ્રવેશ કર્યો, તો તમે ઉંમરનો તો તમે કંઈ ખ્યાલ રાખો, આવી રીતની દોડાદોડી તમે કરો છો. એટલે ભાઈ હું નથી કરતો, મને જે ઈશ્વર ફ્યુઅલ પૂરું પાડે છે, શક્તિ પૂરી પાડે છે, અને હું એ દિશામાં જવાનું છે, ત્યાં જઈને ઊભો રહું છું. તો આ એક જ્યારે આપ સૌ આટલી બધી સરસ પ્રવૃત્તિ કરતા હો અને એને હું નજરઅંદાજ કરું, ઓવરલુક કરું અને એને હું રિસ્પેક્ટ ના આપું એ તો બને જ નહીં. અને ઠકરાલ સાહેબ જેવા આવા વિદ્વાન વ્યક્તિઓ, આપણું નાનું સરખું ઓડિયન્સ છતાં પણ આવીને અને એને ઉદબોધન કરે છે, તો મેં અત્યારે આપણે રાજેશભાઈને કહું આ તો કાર્યક્રમ દીનદયાળમાં થવો જોઈએ. આ કાર્યક્રમ હું એક વસ્તુનું હું બધી જગ્યાએ એક ડોનેશન જાહેર કરવું જરૂરી નથી. આ પ્રવૃત્તિને સાહેબ ટીવીમાં હું લઈ જાઉં અને ટીવી મને તો મનમાં એ થાય છે કે ટીવી ચેનલવાળો ક્રાઇમના ન્યૂઝ જલ્દી આપે છે, કોઈ જગ્યાએ ખોટું કામ થયું હોય, ચોરી થઈ, ધારપાટ થઈ કે બીજું બધું થયું અને કોઈની ઇજ્જત લૂટી લેવામાં આવે, આવા બધાના ન્યૂઝ જલ્દી આપે છે. આવા સારા કામો થાય એને માટે બોલનાર એ આશુતોષભાઈ બોલનાર કોણ છે? તો એ માટે મને એમ થયું કે સૌથી પહેલાં એક આવું પ્રોત્સાહન આપી શકે એવું એક મીડિયાની જરૂર છે. તો આજ સુધી મેં લોકોને વાઘબકરી ચાના નામથી ચા બધાને ચા સર્વ કરી, ચા પીડાવી. દાદાના સમયનો ધંધો હતો, અમારા નાનદાસ દાદા ગાંધીજીની સાથે ભણતા અને ગાંધીજીની સાથે આફ્રિકા ગયા. આફ્રિકામાં ગાંધીજીએ વકીલાત કરી, કારણ કે આલ્ફ્રેડ રાજકોટની સ્કૂલમાં બંને સાથે ભણેલા, મારા ફાધરના દાદા. 1880-130 વર્ષ પહેલાંની વાત કરું છું. એ આફ્રિકા ગયા, ત્યાં ચાની ખેતી કરી. તો અમારો પરિવાર 130 વર્ષથી ચાના ધંધામાં છે. તો જિંદગી સુધી 50-55 વર્ષ સુધી મેં ચમચી ચમચી ચા ટેસ્ટ કરી
અને જેમ શબરી બોર ચાકીને રામને ખવડાવે એવી રીતે મેં ગુજરાતની ભારતની અને હવે વિશ્વની જનતામાં 30 દેશોમાં અમારી ચાલ્યા છે. તો પછી અમારા દીકરાઓ તૈયાર થયા, ભત્રીજાઓ તૈયાર થયા, નવી પેઢી અમારા માર્ગદર્શન આપનારા કહે છે કે હવે તમે 70 ઉપરના થયા, 3 ભાઈઓ પાછલી સીટમાં આવી જાઓ અને જે 22-25ના છે એને તમે જો તમે કામ કરવાનો આનંદ નહીં આપો તો આ તો 2 જણા તો અમેરિકા પાછા જતા રહેવા તૈયાર છે. એટલે અમને અમારા દિમાગમાં ટ્યુબલાઇટ કરી, અમે એ કે તમે બધું જ કામ સોંપ્યું છે પણ મેઇન સ્વિચ તમારા હાથમાં રાખી છે નહીં ચાલે, એટલે કે તમે કામ સોંપો. અને સાહેબ ઠકરાલ સાહેબ એમને શબ્દ શું વાપર્યો, એલાઉ ધેમ ટુ મેક મિસ્ટેક્સ, મિસ્ટેક્સ મેક અ મેન પરફેક્ટ, એટલે કે તમે એમને ભૂલો કરવા. તો આજે અમે સાહેબે કહ્યું એ રીતે, પછી મેં કહ્યું સાહેબ અત્યારે હું પ્રવૃત્તિ કરું છું, શું કરીશ કે તમે તમારી જગ્યા ગોઠવી લો જ્યાં મનમાં ને ત્યાં, તમારે તમારે પિક્ચર લાઈનમાં જવો તો પિક્ચર લાઈનમાં જઈ દાદા બનો, તમારે સેવાની ભાવના જવો તો સેવાની ભાવના જાઓ, મંદિરના પૂજારી બનવો તો મંદિરના પૂજારી બનો, પણ તમે અહીંયાથી ખસો. આ 100 વર્ષની સંસ્થા અમારે 19 જાન્યુઆરીએ વાત પકડી 100 વર્ષ પૂરા કરી છે. 19 જાન્યુઆરી 1919માં સ્થાપના, અને અમારા દાદાએ મૂળ તો આફ્રિકા હતા પછી એમને આવીને શરૂ કર્યું. આ બધી વાતો કહેવા ફરી એક વખત હું સંસ્થામાં આવી છું. પણ જે તમે આજના જે ટોપિક છે એના સંદર્ભમાં હું 1 મિનિટ કહું, એ તમે જે માનસિક તંદુરસ્તી, શારીરિક આપણે જો તંદુરસ્ત થઈએ તાવ આવે તો તરત ઈલાજ કરીએ છીએ, પણ મનની અંદરનું પાગલપણ જે હોય એનું તમે શું કરશો? પાગલપણ એટલે જણું. અને મોટાભાગના સોશિયલ વર્કમાં પડેલા આજે એક કોઈ વસ્તુ માટે સાહેબ દુનિયાનું સર્જન પાગલ માણસો કરે છે, શાંતિને શરીર સાચવીને બેસીનારા આ દુનિયામાં કોઈ નથી કરી શકવાના, એ વૈજ્ઞાનિક હોય કે પછી જે હોય, જે વસ્તુ સાચી સમજી એની પાછળ પછી આજ સુધીના સંતો થઈ ગયા, એમને પોતાના શરીરના ઘસારો શું પડે છે, નરસિંહ મહેતા હોય, મીરાબાઈ હોય, એમને ભક્તિ અને સત્સંગમાં એમને એક સ્ટાન્ડર્ડ સાધ્યું, એવી રીતે ગાંધીજી હોય, ગાંધીજીની રીતે ભગવાન રામ પિતાનું વચન પાડીને વનમાં ગયા, કૃષ્ણ જેલની અંદર જન્મ્યા છતાંય વિશ્વાધિપતિ વિશ્વદેવ બન્યા. તો આ એક સ્થિતિ અને જેની પાછળ તમે ખાવા પીવાનું ભૂલીને તમારે જમવા બે જમવાનો ટાઈમ, તમારું કપડાં લગર વગર, આપણો બેગ શૂટ ટાઈટ લોકો પહેરતા હોય, ટાઈટ પહેરી ન પહેરી હોય, ધોતિયું પહેર્યું હોય, માત્ર એટલું જ ચેક કરીને કપડાં પહેરેલા છે ને બસ પછી ભાગો. તો આ તમે મારી ઘણી વખત નીકળ્યો હોય કે તમે મેચિંગનો ખ્યાલ જ નથી રાખતો, કહું તું એની ચિંતા ના કર, આપણે એ બધી વસ્તુ માટે 5 મિનિટ શા માટે બગાડવું, કપડામાં જોઈ તો શર્ટની સાથે મેચિંગ કપડું ન મળ્યું તો કપાટ ખુંદી વાળવું એ કરવાનો કંઈ બહુ જરૂર નથી. હવે આ જે માનસિક તંદુરસ્તી એટલે તમે એની પાછળ, આજે હું અહીંથી બોમ્બે કાર લઈને જતો ભગવાન રસ્તામાં મળે કે આની ગાડીમાં બેસવા જેવું નથી, આ ડ્રાઈવમાં છે બહુ ફાસ્ટ ચલાવે છે, એટલે ખરેખર તો એ વસ્તુ છે કે જો તમારું આપણું શરીરને આપણું વાહન સમજતા હોય તો એના ફ્યુઅલનો કાળજી રાખવી જોઈએ, એના રિઝનેબલ રેસ્ટ અને આ બધાની કાળજી રાખવી જોઈએ. પણ આપણી આજુબાજુ પડેલા ઠકરાલ સાહેબ સાહેબ દુઃખોની સ્થિતિ એવી છે, લોકો જ્યારે આપણી બાજુમાં રહેતા સ્લમમાં પશુઓની જેમ જીવન જીવતા હોય તો આપણને મોસ્ટની અંદર આવડવાનો કોઈ હક કરો, દર સ્થળે આવું સમજ્યા પછી પોતાની જાતને પોસવાનું મન થાય, આપણે શું કરી રહ્યા છીએ. પણ જે સમાજમાં રહીએ છીએ, જે રોટરી ક્લબ લાયન્સ ક્લબ જે કહો, ત્યાં સાંજ પડે શૂટ ટાઈ પહેરીને જવું પડે છે, અને સવારે અમારે શિવાનંદ આશ્રમમાં કે શ્રી શ્રી રવિશંકર કે જે કોઈ પણ સાધુ સંતના આશ્રમમાં સાદા કપડાં પહેરીને અંદર ને, અને ત્યાં પણ સવારના ભક્તિને ધૂન કરતા પણ મારા જેવાને તમે જુઓ છો, સાંજે મારું બહુરૂપીનું ડ્રેસ પાછો બીજો હોય,
તો આવું શા માટે? એક એક વસ્તુને પણ છતાંય હવે આ વસ્તુ પેલી છોડાતી નથી અને આ વસ્તુ પકડવાનો આગ્રહ રાખ્યો છે. તો વિશેષમાં હું એટલું જ કહીશ, એ ભગવદ્ ગીતાનું જેને સર્જન કર્યું, મેં ઠેકરાવ સાહેબને જ કહું કે મનોવૈજ્ઞાનિક ચિકિત્સક ભગવાન કૃષ્ણએ 18 અધ્યાયમાં જે વસ્તુ એક પછી એક કહી છે, અર્જુનની જેમ આપણે સૌએ જીવનમાં સંઘર્ષ કરવો પડે. જ્યારે તરત પરિસ્થિતિ મૂંઝવણ પેદા કરે તેવી હોય તો એક પછી પોતાનું મન અને એમાં અધ્યાય બીજો, અધ્યાય ત્રીજો, પછી એથી આગળ જતાં અધ્યાય 12 અને 15, પણ બીજાને ત્રીજા અધ્યાયની અંદરમાં જ તમને તમારે કેવી રીતે તમારા શરીરને તૈયાર કરવાનું, કેવી રીતે તમારા મન, તમારા વિચારો, તમારા સંયમ, તમારી ગતિ તો તમારે આપોઆપ આવવાની છે, પણ તમારી બ્રેક્સ કે વિકાર અને વાસનાઓ સામે કાબૂ રાખવા માટે તમે તમારા શરીરનું સંચાલન કેવી રીતે કરશો, તો આ બધી વસ્તુઓ આપણા શાસ્ત્રોમાં ખૂબ ધરબઈને પડી છે. પણ એ જ વ્યક્તિઓને આપણા આવા સજ્જન પ્રખર જ્ઞાનીઓ અને ઠકરાલ સાહેબ જેવા મનોચિકિત્સક, મનોવૈજ્ઞાનિકનું જાણનાર આવા ડૉક્ટરો, આપણા સાધુ સંતો, ગુરુ, આપણા જે કોઈ શંકરાચાર્ય, સ્વામીજી, પછીના જેટલા એક પછી વલ્લભાચાર્ય, રામાનુજાચાર્ય, અને સરળ ભાષામાં મીરાએ આ વસ્તુ વેદાંતનું તત્વજ્ઞાન મીરાએ અને નરસિંહે તો ભજન ગાતા ગાતા સમજાવી દીધું. તો આ જે છે એને આપણે અને આ સંસ્થાએ આ વસ્તુ માટે અને આપણા ટ્રસ્ટે જે કામગીરી કરી છે, અદ્ભુત કામગીરી કરી રહ્યા છો, અને તમે 8 દિવસથી આ કરી રહ્યા છો. મને પહેલા દિવસથી પ્રવૃત્તિનો ખ્યાલ હતો, અહીંથી હું કશે ખસ્યો ન હતો, પણ હવેની વખતે આગળ અને આજે તમે આટલા સમૂહમાં કરી રહ્યા છો. બેન, મને એવી પ્રપોઝલ આપો, આપણા ટ્રસ્ટ તરફથી પ્રપોઝલ આપો. અને મારું એક આશાકિરણ ટ્રસ્ટ છે, મેં 1985માં મારા જન્મદિને સ્થાપેલું, એને પણ આજે 30-35 વર્ષ થવા, 25 વર્ષ ઉપર થઈ ગયા. તો આ એક એને આપણે મોટા હોલમાં આ જ કાર્યક્રમ 3 મહિના 2 મહિના પછી સરસ આયોજન સાથે, અને હું અંધશાળા અમારી ત્યાં વસ્ત્રાપુર છે, હું 4 વર્ષથી પ્રમુખ છું, 20-એક વર્ષથી હું કમિટીમાં હતો, પછી જે અમારા આગળના પ્રમુખ જે કામા જહાંગીરજી કામા ઓર્ડર સાંભળી, એમનું અવસાન થતાં મને પ્રમુખ પદ સ્વીકારવાનું કહેવા માંડ્યું. તો એટલે એમાં હું પ્રમુખ પદ તરીકે મેં સ્વીકાર્યું. અને આવી ઘણી બધી આવી ઘણી બધી સંસ્થાઓ એ સંસ્થાઓ આપણે સાથે મળીને એક શિવરાત્રિની આજુબાજુ લગભગ શિયાળો પૂરો થવામાં આવે અને એક સુંદર આયોજન કરીએ. મારી કંપનીમાં હું સૂચન કરીશ કે 100 વર્ષ પૂરા થયાની સાચી ઉજવણી આપણે આવી રીતે, કે જેને 30-35 લાખ રૂપિયા લે એવા જે આગળના કલાકારો, જે એ લતા મંગેશકર હોય કે પછી શ્રેયા ઘોષાલ હોય, એને બોલાવીને 25 લાખ ત્યાં આપી દેવા, એના કરતાં આવા કાર્યક્રમોને આપણે આગળ ધપાવીએ અને એને આપણે જો વેગ આપીએ તો મને લાગે છે કે અમારી ઉજવણીને સાચી ઉજવણી કરવા માટે અને અહીંયા બોલાવો એ બધા. નમસ્તે.